મોર્નિંગ વોક વખતે દિગ્ગજ નેતાને દોડાવી દોડાવી ગોળીઓ મારી બિહારમાં રાજકારણ ગરમાયું બિહારના મુંગેરમાં રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા રાજ્ય મહાસચિવ પંકજ યાદવને બાઇક પર સવાર ત્રણ શખ્સોએ ગોળી મારી હતી દરરોજની જેમ પંકજ યાદવ સવારે પાંચ વાગે મુંગેર એરપોર્ટ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા આ દરમિયાન બાઇક પર સવાર ત્રણ શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી પંકજ યાદવની છાતીમાં વાગી હતી આરજેડી નેતા પંકજ યાદવને ગંભીર હાલતમાં મુંગેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મામલાની માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે જોકે પ્રદેશ મહાસચિવને ગોળી માર્યા બાદ આરજેડી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે

સુશાસન થી ખરાબ શાસન થી છુટકારો મળવાની આશા છે આજે દ્રૌપદી ચીસો પાડે છે ચાન્યુ સેવન હંમેશા સચ્ચાઈ ની સાથે